સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એકે રોડ પર ગૌશાળા નજીક આવેલી શ્રીનાથજી દ્વાર સોસાયટીમાં સ્થાનિક અને પોલીસ કર્મચારી વચ્ચે ઘર્ષણ સર્જાતા મામલો બીચક્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એકે રોડ પર ગૌશાળા નજીક આવેલી શ્રીનાથજી દ્વાર સોસાયટીમાં સ્થાનિક અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં પોલીસે બળપ્રયોગ કરવાની સાથે મહિલા સહિત અમુક લોકોની અટકાયત કરી હતી. જો કે સમગ્ર પ્રકરણમાં સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સીઓપીની જગ્યા બિલ્ડરને આપી દેવા માટે પોલીસ અમારા પર અત્યાચાર કરે છે. સુરત ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ બલરે જણાવ્યું હતું કે મને અહીં બબાલ થયાની જાણ થતાં દોડી આવ્યો હતો. આ સોસાયટીમાં જગ્યાને લઈને કોર્ટમાં કેસ ચાલતો હતો. કોર્ટના ઓર્ડરને લઈને પોલીસે જગ્યા ખાલી કરાવવા આવી હતી. આ અંગે પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ સર્જાયું હતું, જો કે મામલો કોર્ટનો છે. સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે અમે શ્રીનાથજી સોસાયટીમાં વર્ષોથી વસવાટ કરીએ છીએ અને અમારા પાર્કિંગની જગ્યા પર બિલ્ડર કબજો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જ્યારે આ સીઓપીની જગ્યા છે. લઈ ગયા તો મારથી હાથ પકડાય કેમ પોલીસને, અને કપડા ફાડી નાખ્યા ને આમ પછાડીને જો હાથમાં વાગેલું છે. પૈસા દેવા પડે એટલે અત્યારે બાંધવા આવ્યો અમે નવરાત્રી કરીએ છીએ, 20 વર્ષના અમે સોસાયટીમાં ભોગવટો કરીએ છીએ, 20 વર્ષના સોસાયટીમાં અમે નવરાત્રી જન્માષ્ટમી જેવી ઉજવણી કરીએ છીએ. આ અમારી સીઓપી જગ્યા છે. અચાનક આ લોકો આવી અને ત્રાસવાદીની ઘોડે અમારી મહિલાઓને, બહેનોને, ભાઈ છોકરાઓને અમારી ગાડી ઉપાડી ગયા છે અને મન ફાવે એમ ત્રાસવાદી કૃત્ય આદર્યું છે. અને અત્યારે આ લોકો મન ફાવે એમ બાંધકામ ચાલુ કરી દીધું છે. અમારું અહીંયા કોઈ આ તમને મીડિયા દ્વારા અમે જાણ કરીએ છીએ કે શ્રીનાથવા સોસાયટીમાં આવો અને જુઓ જ નહીં આ લોકોએ કઈ રીતનો ઘેર વર્તાવ્યો. આ ખરેખર સોસાયટી અમે સીઓપી તરીકે વાપરીએ છીએ, અમને હજી સુધીમાં સીઓપી જગ્યા ફાળવવામાં પણ આવી નથી અને કહેવામાં આવ્યું નથી. અચાનક આ લોકો આવી અને સીધું આ લોકોએ બાંધકામ ચાલુ કરી દીધું. નહીં, ખરેખર એ લોકોની આ માયાજાળ છે. આ લોકોને ગમે એ રીતે ઉચકેરી આ લોકો એનામાં કરી અને આ લોકોને ગમે એ રીતે એ લોકોને એના કબજામાં લઈ પોલીસવાળાને બધા અને ખોટો ભ્રષ્ટાચાર જ ચાલે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.